नमस्कार मित्रों, हूँ निवृत्त पोलिस इंस्पेक्टर एल डी वाघेला, स्पार्क इंग्लिश ग्रुप में आप सबनु स्वागत करूँ छू। स्पार्क इंग्लिश ग्रुप में आप बधाए जे इंग्लिश भाषा शीखवा माटे उत्सुक जोड़ायेला छो, तेमने डॉक्टर महेश दापड़ा साहेबना तरफ थी व्याकरण ना वर्तमान काल, भूतकाल अने भविष्यकालना काल शीखवाड़वानो आपणे शुरू करेलू छे। धीमी गति आपणे जई रह्या छे। तमने बबे दिवसनो समय ए माटे आपवामां आवे छे कि वधुमां वधु तमे ए जे विडियो आव्या होय तेने रिपीट करो, वारंवार जुओ, વાંચો, જેથી એ કાળ એક વખત તમારા મગજમાં ફિટ બેસી જશે તો આપણને આગળ જતા આપણને ઇંગ્લિશ ભાષા શીખવામાં અનુકૂળતા રહેશે। વિશેષમાં તમને જે શબ્દો આપવામાં આવે તે શબ્દોનું વારંવાર વાંચો અને મગજમાં ફિટ બેસાડો। મિત્રો, આપણે સમયને લગતા શબ્દોની વિશે ચર્ચા કરીએ। टाइम वर्ड्स आपने हूँ समय ने लगता शब्दों अपनी पास रजू करूँ छू, तो तेनी प्रेक्टिस् करजो। अमास, न्यू मून, अतीत, बायगोन, एनो बीजो शब्द है पास्ट, अगाउ थी, गुजराती शब्द है अगाउ थी, इन एडवांस, एवो ने एवो एनो बीजो शब्द है बिफोर एंड, अनंत, इंग्लिश शब्द से एंडलेस, एटर्नल, अचोक्कस मुदत सुधी, साइनेडाई, अगाउनु, प्रीवियस, एनु छे अर्लियर, बीजो शब्द से प्रियोर, फॉर्मर, आ शब्दों से अगाउना माटे। पछी गुजराती आपणो शब्द से अबघड़ी, एनो इंग्लिश शब्द से इन नो टाइम, एनो बीजो शब्द है क्विकली, अवारनवार, एनो इंग्लिश शब्द से ओकेजनली, फ्रीक्वंटली, आ बे शब्दों उपयोग थाय छे। अधिदिन एटले 366 दिवस नो जे वर्ष आवे छे, एटले लीप ईयर। आवाज बीजा शब्दों आपणे जोईए, अठवाडियु तो वीक, अणीनो समय, जंक्चर, अणबनाव बनी गयो, दुर्घटना बनी गई, तो एनो इंग्लिश शब्द छे मिसहेप। आपणे रूटीन वपराश में लईए छीए एवो शब्द छे एक्सिडेंट। आगामी वर्षों में, इन द इयर्स टू कम, आगामी, एनो इंग्लिश शब्द से फोर्थ कमिंग। बीजो शब्द से फ्यूचर एटले भविष्य, आपणे भविष्य काल में जे शब्द वापरीए छीए एटले भविष्य, फ्यूचर। आगाही, फोरकास्ट, एनो बीजो शब्द से प्रेडिक्शन। आखो दिवस, फॉर द होल डे, आधुनिक, एना माटे आपणे शब्द वापरीए इंग्लिश शब्द छे मॉडर्न। बीजो एक शब्द छे सोफिस्टिकेटेड, आवतीकाले, टुमोरो, आकस्मिक, कोइन्सिडेंटल, आरंभ अने अंत, एनो इंग्लिश शब्द छे बिगिनिंग एंड एंड। एना माटे बीजो शब्द वपराय छे अल्फा एंड ओमेगा। आजीवन, लाइफ टाइम, एनो बीजो शब्द छे लाइफ लॉन्ग। आवा बीजा शब्दों आपणे आगळ जोईए तो आजकाल, नाउ ए डेज, आजे रात्रे, टू नाइट, आजे, टूडे, उत्क्रांति એટલે જે જીવનનો વિકાસ થાય છે, જીવનો વિકાસ થાય છે, એનો ઇંગ્લિશ શબ્દ છે ઇવોલ્યુશન।
એક સાથે બનતું, સાઇમલ્ટેનિયસ, એક જ સમયે બનવું, કોઇન્સાઇડ, એક પછી એક બનતું, કોન્જ્યુક્ટિવ, એકવાર એટલે વન્સ, એક સમતે એક જ સમયે બનતી ક્રિયાઓ, સિન્ક્રોનાઇઝેશન, અંતિમ સમય મર્યાદા, ડેડલાઇન, ઇંગ્લિશ શબ્દ છે ડેડલાઇન, ઓચિતું એનો ઇંગ્લિશ શબ્દ છે સડન, એના માટે બીજો શબ્દ વપરાય છે અબ્રુપ્ત, એનો બીજો શબ્દ છે એડવેન્ટિટિસ ઓસ, એનો બીજો એક શબ્દ છે અનએક્સેપ્ટેડ. બીજા આપણે શબ્દો જોઈએ, કદી, આપણો ગુજરાતી શબ્દ કદી, ક્યારે, એનો ઇંગ્લિશ શબ્દ છે એવર, કદી નહીં તો નેવર, કદાચિત, એનો ઇંગ્લિશ શબ્દ છે પરહેપ્સ, બીજો શબ્દ છે એનો બાય ચાન્સ, ઇનકેશ, આ શબ્દો આપણે વાપરીએ છીએ ઇનકેશ, કપરો સમય, એનો ઇંગ્લિશ શબ્દ છે હાર્ડ ટાઈમ, એનો બીજો શબ્દ છે એડવર્સિટી, કળિયુગ, આયર્ન એજ, કટોકટી, આ શબ્દ છે ગુજરાતી કટોકટી, ઇંગ્લિશ એનો શબ્દ છે ઇમરજન્સી, એનો બીજો શબ્દ છે ક્રાઇસિસ, કારખાનામાં કામની પાળી, એનો શબ્દ છે શિફ્ટ, કાયમી, નોકરીમાં એમાં બધે શબ્દ વપરાય છે કે ભાઈ કાયમી નોકરી એટલે પરમેનન્ટ, એનો બીજો શબ્દ છે ચાર્નિક, કામધંધાનો સમય પીક અવર્સ, કામનું સમયપત્રક ટાઈમ ટેબલ, આપણા દરરોજ નિયમિત વપરાશમાં આવે છે શબ્દ ટાઈમ ટેબલ, બીજો શબ્દ છે શેડ્યુલ, કાળ, આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ શીખીએ છીએ, એનો ઇંગ્લિશ શબ્દ છે ટેન્સ, બીજો શબ્દ આપણે જોઈએ તો ક્યારનું એ તો ઓલરેડી, ક્યારેક જ, રેરલી, વન્સ ઇન એ વાઇલ, બીજો શબ્દ છે વન્સ ઇન એ બ્લુ મૂન, કેટલીક વાર એટલે ક્યારેક જ તો સમટાઈમ્સ, ઓકેશનલી, એનો બીજો શબ્દ છે ઓકેશનલી, એટ ટાઈમ્સ, કોઈ પણ સમયે, એનો ઇંગ્લિશ શબ્દ છે એટ એની ટાઈમ, ક્રમશઃ, લિટલ બાય લિટલ, ખૂબ દૂરના ભૂતકાળમાં, વન્સ અપોન અ ટાઈમ, ગયા મહિને, એનો ઇંગ્લિશ શબ્દ છે લાસ્ટ મંથ, ઘડિયાળ મુજબનો સમય ઓ ક્લોક, ચા પીવાનો સમય ટી ટાઈમ, ચોક્કસ મુદતે એટલે ટાઈમ લિમિટ, ચોવીસે કલાક, કયા ચોવીસે કલાક કામ કરે છે તો ડે એન્ડ નાઇટ. બીજા શબ્દો આગળ જોઈએ તો છેલ્લી વખત, તો લાસ્ટ ટાઈમ, એનો શબ્દ બીજો શબ્દ છે ફાઇનલ, વન્સ એન્ડ ફોર ઓલ, જન્મદિવસ, આપ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, બર્થડે, જલ્દી એટલે સૂન, અને બીજો શબ્દ છે ફાસ્ટ, અનોન, જ્યારે જ્યારે, વેન એવર, જ્યાં સુધી ત્યાં સુધી, ટીલ, શબ્દ વપરાય છે કે ભાઈ જ્યાં સુધી, એનો એનો શબ્દ છે ત્યાં સુધી, આ બંનેમાં શબ્દનો ઉપયોગ થાય છે ટીલ, જ્યાં સુધી નહીં એનો શબ્દ છે અનટીલ, જીવનકાળ, ઇંગ્લિશ શબ્દ છે લાઈફ ટાઈમ, જેમ બને તેમ જલ્દી, એનો ઇંગ્લિશ શબ્દ છે એઝ સૂન એઝ એઝ પોસિબલ,
એઝ સૂન એઝ પોસિબલ, ટકાઉ, ડ્યુરેબલ, ટૂંક સમયમાં, શોર્ટલી, ટૂંકો સમયગાળો, શોર્ટ ટર્મ, ઢળતી બપોર, આફ્ટરનૂન. આ શબ્દો આપણે બધાએ પાકા કરવાના છે. મગજમાં ઇંગ્લિશ શીખવા માટે આવા શબ્દોનો ઉપયોગ વારંવાર થાય એ આપણે મગજમાં ફિટ બેસાડવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો આપણે શિક્ષિત બનવાના આ ધ્યેય સાથે સંગઠિત થઈ અને સંઘર્ષ કરીને જીવનમાં આગળ વધીએ. ફરીથી આપ સૌને, આપ જે બધાએ છેલ્લે સુધી વિડીયો જોવો છો અને જોડાયેલા રહેશો તો જરૂર ફાયદો થશે અને ઇંગ્લિશ ભાષા ઉપર ધીમે ધીમે આપણે બધાનો કમાડાની કંટ્રોલ આવશે. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.